તો મલ્હાર ઠાકર અને પૂજા જોશીની ફિલ્મ જે છે વીર ઈશાનું સીમંત, આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. હવે ફિલ્મ જોતા મને એવું લાગ્યું કે સીમંત જે છે ને એ થોડું વહેલા થઈ ગયું છે સમય કરતાં, કારણ કે સીમંતનો સમય હજુ થયો ના હતો એટલે વહેલા થઈ ગયું એવું મને લાગે છે. કારણ કે હું એટલે કહું છું, એક તો બોલિવૂડની ફિલ્મ આવી છે બ્રહ્માસ્ત્ર, એટલે એરેલોનો તો કેટલા શો ચાલી રહ્યા છે, કેટલી સ્ક્રીન રોકી રાખી છે, તો જેના કારણે આ ફિલ્મને સ્ક્રીન શો ખૂબ ઓછા મળ્યા છે. જો એવરેજની વાત કરું ને તમને, તો હરેક થિયેટરમાં 2-3 શો ચાલી રહ્યા છે એવરેજની વાત કરું તો. અમુક થિયેટરમાં મોર્નિંગ શો છે, પછી સીધો નાઇટ શો છે, ઇવનિંગ શો મોના કાંઈ છે નહીં. અને પાછી ગુજરાતી ફિલ્મ જે છે ફક્ત મહિલાઓ માટે એ પણ ચાલી રહી છે, તો એના કારણે સીમંત થોડું વહેલા થઈ ગયું એવું લાગી રહ્યું છે. પણ કાંઈ ને જે હોય, હવે સ્ટોરીની વાત કરું તો આમ તો ટ્રેલર જોઈને તમને ખબર પડી ગઈ હશે, પછી ટ્રેલરવાળા રિવ્યૂનો વિડીયો તમે મારો જોયો છો તો એમાં પણ મેં તમને સ્ટોરીની વાત કરી હતી. છતાં તમને ટૂંકમાં કહી દઉં તો વીર અને ઈશા છે બંનેના લગ્ન થઈ ગયા છે, પછી 1 વર્ષ થઈ ગયું છે અને હવે ઘરેથી પ્રેશર આવે છે, સગાવાલાઓના ફોન આવે છે, મિત્ર તરફથી, ઓફિસમાંથી, બધેથી પ્રેશર આવે છે કે બાળક ક્યારે, બાળક ક્યારે, બાળક ક્યારે. બધાને એમ થાય છે કે આમાં કંઈક ખામી હોય છે છોકરામાં, છોકરીમાં, પણ આ લોકો જ બાળક નથી ઈચ્છતા. હવે શું કામ નથી ઈચ્છતા, એનું શું કારણ છે, પછી ભવિષ્યમાં બાળક થશે નહીં થાય, તો એ આખું આપણે જોવાનું છે. એટલે એમ સ્ટોરી વાઇઝ જોઈએ તો ફિલ્મ આપણને કંઈ નવું ઓફર નથી કરતી, પણ અત્યારનો જે આમ અરીસો છે ને એ આપણને અત્યારે દેખાડે છે આ ફિલ્મ. હવે અત્યારની જનરેશન તમે જુઓ, મેરેજ કરે છે અને મેરેજ તો કરી લે છે પણ પછી બાળક માટે તૈયાર નથી. 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ વહ્યા જાય છતાં બાળક માટે તૈયાર નથી એવું આપણને કહે, એમ કે હજુ અમે પ્રિપેર નથી એવું કહે. એટલે હવે પછી તો આમ જોઈએ એટલે કે આપણા સગાવાલા તરફથી, ઘર તરફથી, આપણા લગ્નને 1 વર્ષ થાય એટલે ઘરેથી, પછી સગાવાલા કુટુંબ પ્રેમીઓ તરફથી આમ કહેવા તો મંડે જ આપણને કે બાળક ક્યારે થશે, બાળકનો શું વિચાર છે, કંઈ પ્લાનિંગ છે. તો એ રીતનો આમ અરીસો આપણને અત્યારે આ ફિલ્મ દેખાડી રહી છે, એટલે એ વાત આમ સારી છે. ફેમિલી સાથે ફિલ્મ જોવાઈ એવી છે. સ્ક્રીન પ્લેની વાત કરું તો સ્ક્રીન પ્લે આમ 2 કલાકની ફિલ્મ છે એટલે તમને બોર થવાનો અને કંટાળો આવે એવો મોકો ખૂબ ઓછો આવશે. એટલે સ્ક્રીન પ્લે આમ ટાઈટ ના કહી શકાય પણ સારો કહી શકાય એવો સ્ક્રીન પ્લે છે. મ્યુઝિકની વાત કરું તો જે મજાવાળું સજાવાળું જે ગીત છે ને એ ગીત મને સાંભળવાની મજા આવી, થિયેટરમાં સાંભળવાની ગીત મજા આવશે. બાકી તો મ્યુઝિક જે છે આમ ઓવરઓલ એવરેજ છે અને BGM પણ સારું એવું છે. મિત્રો પરફોર્મન્સની વાત કરું તો જો મલ્હાર ઠાકરની વાત પહેલાં કરું તો મલ્હાર ઠાકર, તમે મલ્હાર ઠાકરની કોઈ પણ કોમેડી ફિલ્મ જોઈ લો, શરતો લાગુ, પછી છેલ્લો દિવસ, પછી સોનું તને મારા પર ભરોસો નહીં કે, પછી વિકીડાનો વરઘોડો, એટલે તમે કોઈ પણ મલ્હાર ઠાકરની કોમેડી ફિલ્મ ઉઠાવી લો, બધામાં મલ્હાર ઠાકરના જે એક્ટિંગ છે, જે એક્સપ્રેશન છે એ બધા સેમ જ લાગે. કોમેડીમાં સેમ એક્સપ્રેશન, ઇમોશનલમાં સેમ એક્સપ્રેશન, પછી ડરવાળું વાતાવરણ હોય તો સેમ એક્સપ્રેશન, પછી ખોટું બોલ્યા હોય અને પકડાઈ જાય તો સેમ એક્સપ્રેશન, ગુસ્સો આવે તો સેમ એક્સપ્રેશન. એટલે અત્યાર સુધી મલ્હાર ઠાકરે જેટલી પણ ફિલ્મોમાં કામ કરેલું છે, પછી પેલી વેબ સિરીઝમાં કામ કરેલું છે, બધામાં સેમ જ એક્ટિંગ કરે છે અને આ ફિલ્મમાં પણ એવું જ છે. એટલે જો તમે મલ્હાર ઠાકરના ડાય હાર્ડ ફેન છો તો તમને આ ફિલ્મ જોવાની ખૂબ મજા આવશે. અને કંઈક નવું તમે ઈચ્છતા હો મલ્હાર ઠાકર પાસેથી, સ્ટોરી તરફથી, ફિલ્મમાં, તો તમને ફિલ્મ કદાચ નિરાશ કરી શકશે. એટલે મલ્હાર ઠાકરની એક્ટિંગ આમ જોઈએ તો હવે સેમ ચાલી જ આવે છે, એવી જ ચાલી છે આ ફિલ્મમાં. પૂજા જોશીનું કામ સારું છે અને થોડા સુંદર પણ આ ફિલ્મમાં દેખાયા છે, એટલે બંનેની કેમિસ્ટ્રી આપણે વેબ સિરીઝ જોઈ છે વાત વાતમાં, જે વેબ સિરીઝ છે શેમાર ઉપર, એટલે કેમિસ્ટ્રી બંનેની જોરદાર લાગે છે. બાકીના જે સાથી કલાકારો છે એમની વાત કરું તો બધાએ પોતપોતાનો રોલ છે એ સારી રીતે નિભાવ્યો છે અને બધાની એક્ટિંગ પણ જોરદાર છે. પ્રોડક્શન ક્વોલિટીની વાત કરું તો પ્રોડક્શન ક્વોલિટી પણ ફિલ્મની સારી એવી છે, બજેટ પણ ફિલ્મનું સારું એવું હશે. હવે કેટલું બજેટ છે મને ખબર નથી પણ પ્રોડક્શન ક્વોલિટી ફિલ્મની સારી છે. હવે જો ઓવરઓલ તમને ફિલ્મની વાત કરી દઉં તો મલ્હાર ઠાકરના જે ફેન છો એ લોકો તો ફિલ્મ જોવા જવાના જ છે અને એ લોકોને પણ આ ફિલ્મ જે છે એ ગમશે, નિરાશ નહીં કરે. પણ બાકીની જે ઓડિયન્સ છે, જે કંઈક આમ વિચારીને બેઠા છે કે ભાઈ આપણે કંઈક નવું જોવા મળશે, તો એવું કાંઈ નથી. ફન ટુ વોચ ફિલ્મ છે. તમારી પાસે જો કંઈ કરવા માટે નથી અને તમને એમ થાય કે ભાઈ બ્રહ્માસ્ત્ર નથી જોવું, બીજું કંઈક જોવું છે, તો આ ફિલ્મ તમે એકવાર પરિવાર સાથે જોઈ લો. પરિવાર સાથે જોઈ એવી ફિલ્મ છે, એકવાર જોઈ એવી ફિલ્મ છે અને એઝ યુઝ્યુઅલ નોર્મલ કોમેડી પણ છે. અને બાકી તમે ફિલ્મ ઓલરેડી જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને આ ફિલ્મ કેવી લાગી. મારા તરફથી ફિલ્મને
5 માંથી 3 સ્ટાર. વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.